दक्षिण आफ्रिकाए वनडे श्रेणीनी बीजी मैच में भारत पर 8 विकेटे जीत मेळवता 3 मैचनी श्रेणीमां रोमांचक वळांक आव्यो छे। हवे बंने टीम 1-1 बराबरी पर छे, त्यारे आवतीकाले 21 डिसेम्बर પારલમાં યોજાનારી ત્રીજી અને નિર્ણાયક મેચથી વિજેતા નક્કી કરવામાં આવશે। ગતરોજ મંગળવારે કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇન્ડિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 46મી ઓવરમાં 211 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેમાં ઓપનર સાઈ સુદર્શને 62 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલે 56 રનની ઇનિંગ રમી। ત્યારે સાઉથ આફ્રિકા તરફથી નાંદ્રે બર્જરને 3 વિકેટ મળવા પામી હતી, તો 212 રનના લક્ષ્યાંકને ચેસ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ધમાકેદાર શરૂઆત કરી। 42-3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 212 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, તો સાઉથ આફ્રિકા તરફથી ઓપનર ટોની ડી જ્યોર્જે 119 રનની અણનમ ઇનિંગ રમી તેની ઓડીઆઈ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી, જ્યારે રિસ હેન્ડ્રિક્સ 52 રન ફટકારી તેની 7મી અર્ધસદી ફટકારી હતી, ત્યારે રાસી વાન ડેર ડુસેને 36 રનનું યોગદાન આપ્યું હતું। બીજી વનડે મેચમાં ટોની ડી જ્યોર્જને 119 રન બનાવવા માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।